વડોદરામાં ત્રણસો પચાસ કરોડ રૂપિયાની સરકારી જમીનનું કૌભાંડ તાંદલજાની ત્રણસો પચાસ કરોડની શ્રી સરકાર દાખલ કરવા હુકમ કરાયો છે ખાનગી વ્યક્તિના નામે સરકારી જમીન થઈ ગઈ હતી ચંદુભાઈ ચૂથાભાઈ માણીના નામે આ જમીન થઈ હતી વ્હાઇટ હાઉસના જમીન કૌભાંડી સંજય પરમારનું નામ ખુલ્યું છે પિસ્તાલીસ હજાર બસો સત્યાવીસ ચોરસ મીટર સરકારી જમીન પચાવી પાડવાનો ખુલાસો છે ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાશે મહત્વનું છે કે સરકારી જમીનનો બોગસ એને ઓર્ડર બનાવી તેની નોંધ સિટી સર્વે કચેરીમાં કરી દેવાઈ હતી ત્યારબાદ બિનખેતીના ઓગણીસો સત્તાણુંના હુકમના આધારે ચંદુભાઈ ચૂથાભાઈ માણીના નામે જમીન દાખલ કરાઈ હતી આ જમીન કૌભાંડમાં કલેક્ટર કચેરી અને સિટી સર્વે કચેરીના અધિકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા છે કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા મામલે પોલીસ કાર્યવાહી કરશે અઘોડિયાની વ્હાઈટ હાઉસ બાદ હવે તાંદલજાની જમીન પણ પચાવી પાડવાનો કોબાણનો ખુલાસો થતા હડકમ મચી જવા પામ્યો છે આપ આ જે જમીન જોઈ રહ્યા છો તે શ્રી સરકાર જમીન કલેક્ટર દ્વારા કરી દેવામાં આવી છે મહત્વની બાબત છે કે આ જમીન ની બજાર કિંમત સાડા ત્રણસો કરોડથી પણ વધારે હોવાનું અત્યારે મૂલ્યાંકન આપવામાં આવી રહ્યું છે મહત્વની બાબત છે કે રજિસ્ટરમાં ચકાસણી કરતાં બિનખેતીનો હુકમ જે છે તે બોગસ નીકળ્યો હતો સમગ્ર મામલો એવો છે કે આ જે જમીન છે તે તાંદા વિસ્તારમાં સિટી સર્વે નંબર બસો ત્રેવીસ બસો પચીસ બસો છવ્વીસ અને બસો ઓગણચાલીસથી ઇન્કવાયરી ઓફિસરના વર્ષ ઓગણીસો ને એક્યાસીના ઠરાવથી ખેતી સદરે પ્રોપર્ટી કાર્ડ અમલમાં હતો તેમ છતાં ઉપરોક્ત સર્વે નંબરોમાં માલિકી ફેરફાર નોંધો દાખલ કરાઈ હતી અને સમગ્ર આખો કાંડ છે જે આચારવામાં આવ્યું હતું જમીનના કિસ્સામાં બિનખેતીના ખેતીના સત્તાણું ના હુકમના આધારે મૈયત ચંદુભાઈ ચોથાભાઈ માળીના વારસદારો તરીકે લક્ષ્મીબેન ચંદુભાઈ માળી અરવિંદ ચંદુભાઈ માળી વિનોદ ચંદુભાઈ માળી અને અશોક ચંદુભાઈ માળી તથા મંજુબેન ચંદુભાઈ માળીના નામે આ સિટી સર્વેમાં નોંધો પાડી દેવામાં આવી હતી અને સરકારી જમીન ઉપર કબજો કરવા ભૂમાફિયાએ બનાવટી દસ્તાવેજોના આધારે ષડયંત્ર કર્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીનોની સ્થળ સ્થિતિ અને રેકોર્ડ ઉપરની વિગતો અંગે ઝીણવટભરી તપાસ કરાતા આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે મૂળ રેવન્યુ સર્વે નંબર ત્રણસો સત્યાવીસ ઓબ્લિક એક ત્રણસો અઠ્યાવીસ ત્રણસો ત્રીસ ત્રણસો ત્રેવીસના હાલના સાત બાર જોતા સદર જમીનમાં માલિકી હકે શ્રી સરકારનું નામ ગત પંદર અગિયાર બે હજાર અગિયારના નોંધ નંબર ચાર હજારથી ગામ નમૂના નંબર છમાં સર્વે નંબર ત્રણસો સત્યાવીસ પૈકી એક પૈકી ત્રણસો અઠ્યાવીસ પૈકી એક ત્રણસો ત્રીસ ત્રણસો તેત્રીસ પૈકી એકવાળી જમીનો સ્ત્રી સર્કલ ચાલતું હતું આમ છતાં સિટી સર્વેમાં ખાનગી વ્યક્તિનું નામ કેવી રીતે દાખલ થયું તે સૌથી મોટો સવાલ છે શું સિટી સર્વે વિભાગના અધિકારીઓ કોઈપણ રેકર્ડ ચકાસતા નથી તેનું ક્રોસ વેરિફિકેશન નથી કરતા તે સવાલ અહીંયા ઊભા થઈ રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કલેક્ટરના ધ્યાનમાં આપ બાબત આવતા તેમને ફેરિસ્ત રજિસ્ટ્રની ચકાસણી કરાવી હતી અને તેમાં કોઈપણ પ્રકારનો એના હુકમ થયો ન હોવાનું સામે આવ્યું હતું એટલે કે બોગસ એનએના આધારે સિટી સર્વેમાં નોંધ પડાવી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે બિનખેતીના બોગસ હુકમના આધારે પિસ્તાલીસ હજાર બસો સત્યાવીસ ચોરસ મીટર સરકારી જમીન જે છે તે ખાનગી લોકોએ ચાવ કરી દીધી હતી અથવા પચાવી પાડવાનો કારસો જે રચ્યો હતો તેનો ભાંડો થયો ફૂટ્યો છે અને કલેક્ટરે હવે આ જે જમીન છે તે સ્ત્રી સરકાર કરવાનો ફરી વખત આદેશ કર્યો છે સાથે જ જે ભૂમાફિયાઓ છે તેમની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવા માટેની પણ તજવીજ હાથ ધરી છે વ્હાઈટ હાઉસના જે સંજય પરમાર છે તેનું પણ અહીંયા કનેક્શન ખુલ્યું છે અને ક્યાંક ને ક્યાંક ચંદુભાઈ માળી સાથે જે સંજય પરમાર છે તેની સંડોવણી હોવાની પણ અત્યારે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને જે રીતના વડોદરામાં સરકારી અધિકારી કર્મચારીઓના મિલીભગતથી ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને સરકારની મોકાની જગ્યાની જેની બજાર કિંમત કરોડો રૂપિયા થાય છે તેવી જગ્યા જે છે તે પચાવી પાડી રહ્યા છે પરંતુ વડોદરા કલેક્ટરે આ સમગ્ર મામલામાં તપાસ કરાવી અને તપાસ કરાવ્યા પછી ભાંડો ફૂટ્યો કે બોગસ એનએનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને તેના આધારે સિટી સર્વેના જે અધિકારીઓ કર્મચારીઓ છે તેમના મિલીભગતથી સરકારી જમીનમાં ખાનગી વ્યક્તિઓનું નામ ચડાવવામાં આવ્યું અને જે જમીન છે તે ખાનગી વ્યક્તિઓના નામે કરી દેવામાં આવી ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ કાંડમાં શું માત્ર જેને જમીન પચાવી પાડી છે તેવા લોકો સામે જ કાર્યવાહી કરાશે કે પછી જે અધિકારી કર્મચારીઓ ઇન્વોલ્વ છે તેના સામે પણ કાર્યવાહી કરાશે કારણ કે કલેક્ટર કચેરીના અને સિટી સર્વે વિભાગના અધિકારી કર્મચારીઓની મિલીભગત વગર આટલી મોકાની જે જમીન છે તે કોઈપણ ખાનગી વ્યક્તિના નામે ન ચડી શકે ત્યારે જો સરકાર આમાં ઊંડાણપૂર્વક અને તલસ્પર્શી તટસ્થ તપાસ કરાવે તો મોટા ચહેરાઓ પણ બેનકાબ થઈ શકે છે कॅमरामॅन मुकुंद देवेसादर रवी अग्रवाल जी मीडिया वडोदरा